أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم إن لقتل الحسين في قلوب المؤمنين حرارة لا يبرد عبدهم اللهم صل على محمد رسول خدا صلى الله عليه وآله وسلم ایک حدیث میں ارشاد فرماوے چھے کہ امام حسین نی شہادت ماتے લોકો ના દિલમાં એક એવી ગરમી છે કે જે કોઈ દિવસ ઠંડી નથી થવાની. એક આગ છે, એક તપિશ છે, એક જજ્બો છે. આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ, ફરશે અઝા બિછાવીએ છીએ, કેટલી જાતની કુરબાનીઓ આપીએ છીએ, ટાઈમની કુરબાની, આરામની કુરબાની, રાહતની કુરબાની, કેટલાય કામો જે જરૂરી હોય છે એ આપણે છોડીને આવીએ છીએ. શું કામ? કારણ કે મોમિનના દિલમાં એક હરારત છે કે જે દિવસે દિવસે વધતી જાય છે, એક આગ અને એક તપિશ છે, એક જજ્બો છે જે કોઈ દિવસ ઠંડો નથી થવાનો. અને ઇન્શાઅલ્લાહ ખુદા કરે અને આ તૌફિકાતમાં રોજ બરોજ વધારો થાય. આ આશુરા કે જે આપણે મનાવી રહ્યા છીએ, જેવી રીતે કે ગઈકાલે કીધું, ફક્ત રોવા અને કાળા કપડાં પહેરવાનું નામ નથી, બલકે આ આશુરા કંઈક દર્શ આપે છે. જેવી રીતે ગઈકાલે આપણે એક દર્શની વાત કરી કે કરબલા એક મોકાથી સરખો ઉપયોગ કરવાનો દર્શ આપે છે, આજે એક એવો જ દર્શ કે જે માયત જમાતમાં બહુ સરસ રીતે સેટ આવે છે, એ કયો દર્સ છે? એ જવાનો માટે ખાસ દર્સ છે. એ લેસન કયો લેસન છે? એ લેસન ઇંતજારનો લેસન છે. એ દર્સ ઇંતજારનો દર્સ છે. જેવી રીતે આપણે આજે જમાનાના ઇમામ હઝરત મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનો ઇંતજાર કરીએ છીએ, એ ઇંતજારનો દર્સ પણ આપણને કરબલાના મેદાનથી મળે છે. આપણે સન 61 હિજરીમાં નહીં હતા કે આપણે સૌદાએ કરબલામાં સામેલ થઈ શકીએ, પણ હજી પણ એ મોકો છે કે આપણે જમાનાના ઇમામના અનસારોમાં શુમાર થઈ જઈએ. બહુ વધારે સંબંધ છે શહદાએ કરબલા અને ઇમામે ઝમાન અલ ઇસ્લામના ખાસ સિપાહીઓમાં. ઇમામે હુસૈન પાસે 72 સિપાહીઓ હતા અથવા 71 સિપાહીઓ હતા, અલગ રિવાયતોમાં અલગ અલગ ગણતરીઓ મળે છે. વધારેમાં વધારે 500 ની રિવાયત છે, ઓછામાં ઓછી 72 ની રિવાયત છે. આપણે રિવાયતમાં નથી જવું, પણ ઇમામે હુસૈનના સાથીઓ 72 હતા અને ઇમામે ઝમાના અલે ઇસ્લામના એવા ખાસ સાધીઓ જે છે એ પહેલા 313 હશે. તો આપણે 313માં સામેલ થવા કોશિશ કરીએ છીએ. આપણે અત્યારે ઇંતજાર કરીએ છીએ. કુફા વાસીઓ પણ ઇંતજાર કરતા હતા કે અમારા ઇમામ અમારા તરફ આવે. તો ઇંતજાર ઇમામે હુસૈનનો પણ થતો હતો અને ઇંતજાર ઇમામે ઝમાના અજલલ્લાહ તઆલાનો પણ થઈ રહ્યો છે. બહુ વધારે નજદીક છે કરબલાની દાસ્તાનમાં ઇંતજાર અને આજ જમાનામાં ઇંતજાર ઇમામનો. શું સંબંધ છે? આપણે જ્યારે ઇમામે જમાનાની હુકુમતની વાત કરીએ છીએ ને કે ઇમામે જમાના અલે ઇસ્લામ આવશે
અને આ જમાનામાં હુકુમત કરશે. અને પછી જયારે એનો સમય પૂરો થશે એટલે ઇમામે જમાના ચાલ્યા જશે, પણ કયામત નહીં આવે. બલકે હવે જમાનો જે છે એ રજઅત નો જમાનો છે. રજઅત એટલે શું? આપણા દરેક ઇમામ પાછા ફરશે અને આ દુનિયા ઉપર હુકુમત કરશે. એમાં સૌથી પહેલા ઇમામે જમાના અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ, પછી સૌથી પહેલા જે આ દુનિયામાં ઇમામ આવીને હુકુમત કરશે એ ઇમામે હુસૈન અલેહિસ્સલાતુ વસ્સલામ છે. મતલબ શું થયું કે ઇમામે જમાના અલેહિસ્સલામ જે આવી અને હુકુમત બનાવશે એ ઇમામે હુસૈન અલેહિસ્સલામની હુકુમત માટે હશે. તો વિચાર કરીએ કેટલો નજદીક છે ઇમામે જમાના અલેહિસ્સલામના ઇંતજારમાં અને ઇમામે હુસૈન અલેહિસ્સલામની હુકુમત. આપણે જયારે દુઆએ નદવા પડીએ છીએ ને ત્યારે આપણે ઇમામને યાદ કરીએ છીએ, જમાનાના ઇમામને. અરે ઇમામ તમે ક્યાં છો, તમે જલ્દી આવો કે અમારે અમારા ઇમામોના ખૂનનો બદલો લેવો છે. આપણા દરેક ઇમામોને શહીદ કરવામાં આવ્યા છે, બરાબર છે. કોઈને ઝહેરથી, કોઈને દગાથી, ઇમામે અલી અલી ઇસ્લામને તલવારથી, ઇમામે હુસૈન અલી ઇસ્લામને કરબલાના મેદાનમાં દરેક ઇમામને શહીદ કરવામાં આવ્યા. તો આપણે જમાનાના ઇમામને દુઆએ નદવામાં પુકારીએ છીએ કે મૌલા તમે ક્યાં છો, અમે ચાહીએ છીએ કે અમારા ઇમામોના ખૂનનો બદલો લઈએ. પણ જ્યારે ઇમામે હુસૈનની વાત આવે છે તો ત્યાં નામ લઈને કહેવામાં આવે છે, અઈના પાલિબુ બિદમિલ મક્તુલ બિકરબલા, કે ક્યાં છે એ ઇમામ કે જે કરબલાના ખૂનનો બદલો લેનાર છે. આ ઇમામ માટે જયારે આપણે ઝિયારતે આશુરા પડીએ છીએ ને ત્યારે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ છીએ, અસઅલુલ્લાહ અલ્લાઝી અકરમા મકામક, એ ખુદાય હું તારી પાસે માંગણી કરું છું, દુઆ કરું છું. શેની દુઆ? કે તું અમારા ઇમામનો મકામ બુલંદ કર, તારી નજદીક કરામત અદા કર. અને પછી જયારે ઇમામ માટે દુઆ કરીએ પછી હવે આપણા માટે દુઆ કરીએ છીએ, અને ખુદાયા હવે મને એવો બનાવ કે હું ઇમામે જમાના અને ઇસ્લામના અનસારોમાં સામેલ થઈ જાઉં અને હું હુસૈનનો બદલો લઉં કે જેથી મારી ઇજ્જત ઇમામ પાસે વધે, ઇકરામ વધે. આપણે ઇમામ માટે ઇજ્જતની દુઆ માંગીએ છીએ, કરામતની દુઆ માંગીએ છીએ, આપણે પણ કરામત ચાહીએ છીએ ઇમામ પાસે. એની માટે આમનામ નહીં બલકે ખૂનના બદલા, ઇમામે હુસૈનના ખૂનના બદલા થાય. આ ઝિયારતે આશુરામાં રોજ પડીએ છીએ આપણે. હજી આપણા માટે જરૂરી છે કે આ કરબલામાં ઇંતજાર અને આ જમાનાના ઇંતજાર એને આપણે સમજવા કોશિશ કરીએ. આ કરબલા જે છે એ આપણને ઇંતજારની દાવત આપે છે, વેઇટ કરવાની દાવત આપે છે કે તમે હંમેશા ઇમામે જમાનાના મુંતઝિર રહો, કારણ કે બહુ વધારે સંબંધ છે જમાનાના ઇમામમાં અને ઇમામે હુસૈનમાં. જ્યારે ઇમામે જમાના અલી ઇસ્લામ ઝહુર ફરમાવશે ત્યારે શું કહેશે? ખાને કાબા પાસેથી આવશે ને, કહેશે અનલ મહદી અના બકિયતુલ્લાહ, કે હું મહદી છું, હું અલ્લાહનો બાકી રાખેલો બકિયતુલ્લાહ છું. અને પછી કહેશે એ પોતાની જે ઓળખાણ કરાવે છે એમાં સૌથી પહેલી ઓળખાણ આવી રીતે હશે, યા અહલલ આલમ, અરે દુનિયાવાસીઓ જાણી લો હું કોણ છું. ઇન જદ્દી અલ હુસૈન કતલુહ અચ્યાના, કે હું એ ફરજંદ છું કે મારા જદ હુસૈન ને પ્યાસા શહીદ કરવામાં. વિચાર જમાનાના ઇમામ આખું પહેલેથી જે શરૂઆત પોતાના ઇન્કલાબની જે શરૂઆત કરે છે એ ક્યાંથી કરે છે? કરબલાની ઓળખાણ. હતા કે હદીસમાં છે કે અલ મહદી મિન વલદ હુસૈન, જ્યારે કે ઇમામ અલી અલી ઇસ્લામની નસલમાંથી પણ છે, ઇમામે હુસૈનની નસલમાંથી પણ છે, ચોથા ઇમામની નસલમાંથી પણ છે, આપણા અગિયારમાં ઇમામના ફરજંદ છે, તેમ છતાં હદીસમાં કહેવામાં આવ્યું અલ મહદી મિન વલદ હુસૈન, કે ઇમામ મહદી અલે ઇસ્લામ ઇમામે હુસૈનની નસલમાંથી છે. એટલે કે આ આશુરા આપણને કંઈક બતાવે છે કે ભાઈ જુઓ, આ મહદી જે તે આખરી જમાનામાં જે તમે ઇંતજાર કરી રહ્યા છો એનો દર્શ તમને અહીંયા કરબલાથી મળશે. શું મળશે?
કે તમે જે ઇંતજાર કરો છો એમાં એરર ના કરી જજો, એમાં ભૂલ ના કરી જજો. કારણ કે કુફાવાસીઓએ ઇંતજાર કર્યો હતો. કેટલા પત્ર લખ્યા હતા ખબર છે? 12,000 થી 18,000 ની રિવાયત મળે છે. કહે છે કે 12,000 પત્ર ઇમામે હુસૈન ને લખવામાં આવ્યા હતા કે મોલા તમે આવો, અમે તમારો ઇંતજાર કરીએ છીએ. હવે આ 12,000 પત્ર માં લગભગ 22,000 સિગ્નેચર હતી. કેટલી સહી કરી હતી કે મોલા અમે આ પત્ર ની તાયીદ કરીએ છીએ. અમુક 10 માણસો ભેગા થઈને લખ્યું, અમુક 100 માણસો ભેગા થઈને લખે, અમુક 500 માણસો ભેગા થઈને લખે કે મોલા તમે આવો. આજે આપણે પણ ઇંતજાર કરીએ છીએ, પણ કુફાના ઇંતજારમાં ઇમામને શહીદ કરી દેવામાં આવ્યા. એવું ના બને કે આપણા ઇંતજારમાં ઇમામે ઝમાના અલે ઇસ્લામને આપણી સાથે લડાઈ કરવી પડે. ફરક હોવો જોઈએ. માટે આપણે આશુરાથી સમજવાનું છે, લેસન લેવાનો છે કે આપણો ઇંતજાર કેવો ઇંતજાર હોવો જોઈએ. હવે અગર જો બહેસ સમજમાં આવી ગયો હોય તો હવે આપણે બહેસ ઉપર આગળ વધીએ. હું ટાઈમ વધારે એટલા માટે લઉં છું કારણ કે એક દર્શને સમજાવવા માટે એનું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. હવે બેકગ્રાઉન્ડ કરતા મને અત્યારે લગભગ 8-8 મિનિટ લાગી. હવે આપણે જઈએ એક ઇમામે સાદિક અલેહી સલાતો વસલામ ની હદીસ થી આપણે ઉપયોગ કરીએ. ઇમામે સાદિક અલેહી સલાતો વસલામ એક હદીસ માં ઇરશાદ ફરમાવે છે, અમને ચાહવા વાળા ગેર ની વાત નથી કરતા. અત્યારે વાત ઇમામે સાદિક અલ ઇસ્લામ જે કરે છે એ કોની કરે છે? મારી અને તમારી. ઇમામે સાદિક અલ ઇસ્લામ કહે છે કે અમારા ચાહવા વાળા જે છે એમાં 3 પ્રકારના લોકો છે, પણ બધા માટે સરખું બયાન નથી કરતા. એક ગ્રુપ માટે કહે છે સયહશરહુમુલ્લાહ ફિન્નાર, કે ખુદાવંદી આલમ એ લોકોને જહન્નમ માં નાખે. પહેલા ગ્રુપ માટે. બીજા ગ્રુપ માટે શું કહે છે? યમઉલ્લાહ બુતુનહુમ મિનન્નાર, કે ખુદાવંદી આલમ એ લોકોના પેટને જહન્નમની આગથી ભરી દે. પણ જ્યારે ત્રીજા લોકોની વાત આવે છે ત્યારે કહે છે ઉલાઇકા મિન્ના વ નહનુ મિન્હુ, કે એ લોકો અમારાથી છે ને અમે એવાથી એ લોકોથી છીએ. તો આ 3 પ્રકારના લોકો માટે આ હદીસના છેડે છેડે દુઆ કરી છે. હવે આપણે જોઈએ કે આપણે આ હદીસમાં કે કઈ કેટેગરીમાં આવીએ છીએ, ક્યાં લેવલમાં આવીએ છીએ. ઇમામે સાદિક અલ ઇસ્લામ કહે છે કે ફિરકુન ફિરકતુન અહબુના ઇંતઝાર કાયમના, કે લોકો અમારી સાથે મોહબ્બત રાખે છે, અમારા કાયમના ઇંતઝારમાં છે. પણ કેવી રીતે? તો કહે છે અમારી વાતોને યાદ કરે છે, પણ એટલા માટે નહીં કે કયામતમાં એને જન્નતમાં દરજ્જો મળે અથવા અમારી મોહબ્બત હાસિલ થાય. ليسيبوا من دنيانا فقالوا واحفظوا كلامنا وقصروا عن فعلنا. ક્યા લોકો શું કરે છે? અમારી બધી વાતોને યાદ કરી લે છે. આપણને જોઈએ ને ઘણા માણસો એવો હોય એને વાતો બહુ મોટી મોટી આવડતી હોય, પણ પછી અમલ લોકોની સામે હોય, જાહેરી અમલ ના હોય, ખુલુસ વાળો અમલ ના હોય, બલકે અમલ શું કરતા હોય? પોતાની દુનિયા માટે. જ્યાં દુનિયાનો ફાયદો મળશે તો એ નમાઝમાં આગળ આવશે, પણ જ્યાં દુનિયાનો ફાયદો નહીં દેખાય એને તો એ પછી ઇન્ના લિલ્લાહ દેખાશે નહીં. તો આવા લોકો માટે કોણ? કે જે અમારી વાતોને સાંભળે છે, અમારી વાતોને જાણે છે, અમારા ઉપર ઈમાન રાખે છે. કોઈ ગેરની વાત નથી, આ ઇસ્લા હશરી માટે છે, ઇમામના ચાહવા વાળા માટે છે, ઇંતજાર કરવાવાળા માટે છે. કાયમે મહદી અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફના ઇંતજાર કરવાવાળા માટે વાત કરે છે. ઓ કે જે બધી વાતને જાણે છે પણ અમલ અહેલ બૈતના અમલ જેવો નથી. સીરત બદલાઈ ગઈ. કેવી રીતે બદલાઈ જાય? હું મજલિસ તો સાંભળું પણ સૂરે યાસીન ના સાંભળું.
હું મજલિસ તો સાંભળું, માદન તો કરું, પણ મરસિયા ના સાંભળું. મને ગમે એ હું કરું, મારો ફાયદો જેમાં દેખાય એમાં નહીં. એમ નથી. અગર આપણે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી એક સપનું જોવે છે, સપનું બહુ લાંબુ છે, બધી વાત નથી કરતો, એક વસ્તુ એમાંથી કહેતો જાવ પરંતેજમાં શું કહે છે કે મેં જોયું કે આસમાનથી એક કપડું આવેલું છે. મુનાદી એક માણસ નિદા આપે છે કે આવું આખું આખું કપડું લઈ જાઓ. માણસો એમાંથી કટકો કાપે છે અને લઈ જાય છે. આગળ જઈ મસલ મુશવાર જેટલો કટકો કાપે છે, આગળ જઈ અને એ કપડું ફેંકી દે છે. એટલું સરસ નૂરની કપડું અને આ લોકો ફેંકી દે છે. ઇમામે અલી અલયહિસ્સલામ એની તાબીર બયાન કરે છે, આઈ જાબિર તમે આખરી જમાનાની હાલતને જોઈ છે. શું છે? તો કે આ કપડાથી મુરાદ ઇસ્લામ છે, અને આખરી જમાનામાં લોકો એટલો જ ઇસ્લામ કબૂલ કરશે જેટલો એને ફાયદામાં હશે, અને પછી જ્યારે એનો ફાયદો પૂરો થશે એટલે ઇસ્લામને પુબેલમાં નાખી દેશે. આમ નથી કરવાનું. આપણે ખરી રીતે ઇમામે સાદિક અલયહિસ્સલામ શું ફરમાવે છે કે અમુક લોકો અમારા ચાહવાવાળાઓમાં એવા છે કે જેઓ અમને માને છે, અમારી વાતોને કબૂલ કરે છે, પરંતુ શા માટે? એની દુનિયા માટે. જેઓ મકસદ પૂરો થાય એટલે અમને ફેંકી દે છે, પછી દુઆ કરે છે એવા લોકો માટે. બલકે બધું કરે છે ઇમામે સાદિક અલયહિસ્સલામ કે સયહશરહુમુલ્લાહ ફિનાર, કે ખુદાવંદી આલમ એ લોકોને જહન્નમ નાખી દે. કરબલામાં પણ આવા આપણને એક્ઝામ્પલ મળે છે. જ્યારે ઇમામે હુસૈન અલયહિસ્સલામ મદીનાથી નીકળ્યા તો રસ્તામાં અબ્દુલ્લાહ ઇબ્ને મુતીનો, કે જે ઉસ્માની મઝહબ હતો, એનો એક જાર્દે આવે છે, બાગ આવે છે. પોતાના જાર્દેમાં કામ કરતો હતો, સખ્તીમાં હતો, પોતે મુશ્કેલાતમાં હતો. એ જયારે જોવે છે ઇમામે હુસૈન અલયહિસ્સલામ નો કાફલો આવી રહ્યો છે, તો જલ્દીથી જાય છે કે મૌલા હુસૈન તમે અહીંયા? તો કે હા. તો કે મૌલા તમારો કઈ આવો કઈ પ્રોગ્રામ તો નહીં હતો કે તમે મદીનાથી કઈ સફર કરો? તો કે સાચું છે, અત્યારે માવિયા ઇબ્ન અબી સુફિયાન આ દુનિયાથી રુખસત થયો છે, હવે મને મદીનામાં રહેવું મારા માટે અમાન નથી, સિક્યુરિટી નથી મારા માટે, એટલે મારે મદીના છોડીને જવું પડે છે. તો કે આવો થોડી વાર મોલા, મને એક કામ પણ છે. તો કે શું છે? તો કે મારે અહીંયા બાગમાં જાર્દેમાં એક કૂવો છે, પીવી કેમ ને તમે શું કહ્યું, કૂવો છે પીવી છે, એમાં પાણી બહુ ઓછું છે, પાણી ઓછું હોવાથી મને ખેતીમાં ફાયદો નથી થતો. મોલા તમે આવો ને જરાક દુઆ પડી દો ને. આપણે પણ આગળ ક્યારે યાદ આવે? જયારે કઈક પાટા ખાય ત્યારે. નહીં, એ માટે ના હોવું જોઈએ. આગળ એક તાવીસ કરી દો ને, ફાઇલ જોઈ દો ને. ઘણા માણસોને તો હું જિંદગીમાં કોઈ દિવસ ઓળખતો ન હોય, એવાના ફોન આવે કે આગળ સાહેબ મને ચોરી થઈ ગઈ છે ને, આમ છે તેમ છે, તાવીસ કરી દો. તાવીસ હોય ત્યારે જ કઈક ધર્મ યાદ આવે. કહે છે મોલા તમે આ કુવામાં કઈક દુઆ પડી જો ને. ઇમામ કહે છે કે પાણી કાઢ થોડુંક એમાંથી. પાણી કાઢ્યું, ઇમામે ચાખ્યું, અને એ ચાખી અને પછી એ પાણીને ફરી કુવામાં નાખી દીધું. જોવે છે મોજીઝો કે પાણી પરબારું ઉપર આવવા લાગ્યું. મેરસી કહે છે કે મોલા તમારો ખૂબ શુક્રિયા. ઇમામ કહે હવે હું જાઉં છું, હા ખુદા હાફિસ મોલા. વિચાર કરે અબ્દુલ્લાહ ઇબ્ને મુતી, કહે છે ઇમામ કે હું મદીના છોડીને મક્કા જાઉં છું અને મારી પાસે અમનિયત નથી, સિક્યોરિટી નથી, પોસિબલ કરબલા અને કુવા પણ જવું પડે મને. મને માણસોની જરૂર છે, પણ આ માણસ સાથ દેતો નથી. ઇમામને એકલા મૂકી દે છે, ચાલ્યા જાય છે. છેવટે કરબલામાં ઇમામ પહોંચે છે. અબ્દુલ્લાહ ઇબ્ને મુતીને એમ ના થયો કે એ ઇમામ કે જેણે મારા ઉપર અહેસાન કર્યો છે તો હું હવે જઈને સાથ આપું નહીં, બલકે રહી ગયું. તો આ ઇમામની મોહબ્બત હતી, પણ શેના માટે? એની દુનિયા માટે. આપણી મોહબ્બત ઇમામે હુસૈન અલયહિસ્સલામ પ્રત્યે કેવી છે? દુનિયા માટે છે કે લોકો મને આઝાદાર કહે, લોકો મને મોમિન કહે,
લોકો મારી ઇજ્જત માં વધારો કરે એના માટે છે? એના માટે ના હોવી જોઈએ. કરબલામાં ઇમામે હુસૈન અલી ઇસ્લામ લડાઈ કરતા હતા. એક એજેડ માણસ હતો, જરાક મોટી ઉંમરનો હતો. ઈ એક નાના એવા મોંતે ઉપર જાય છે, ટેકરી ઉપર જાય છે અને આ વાક્યને જોતો હોય છે અને દુઆ કરે છે. જોશ જોશથી દુઆ કરે છે, અરે ખુદાયા ઇમામે હુસૈન અલી ઇસ્લામની મદદ કર. રોવે છે ઇમામની મઝલુમિયત ઉપર. શું આ રોવું કાફી છે? ઇમામે હુસૈન અલી ઇસ્લામ એની આંખોની સામે શહીદ થઈ રહ્યા છે. આ માણસ દુઆ કરી રહ્યો છે, આ માણસ રડી રહ્યો છે. આપણે તો કહીએ છીએ ને, મમબકા ઔ અબકા ઔ તબકા વજબતલહુલ જન્ના, કે જે કોઈ ઇન્સાન રોવે, રોરાવે અથવા રોવા જેવી સુરત બનાવે એના માટે જન્નત વાજીબ છે. પણ આ માણસ પણ રોતો હતો. તમે વિચાર કરીને કહો, શું તમારી આકલ કબૂલ કરે છે કે આ માણસનું રોવું, આ માણસની દુઆ કરવી શું એને કઈ ફાયદો પહોંચાડશે? આ તો બની ઇસરાયલના માણસો જેવી આદત થઈ ગઈ. બની ઇસરાયલના માણસો હઝરત મૂસા અલે ઇસ્લામને કહેતા, ધાઈ મૂસા, તું અને તારો પરવર્તિકાર જાઓ અને ગામવાળા સાથે લડો, જ્યારે તમે કામયાબ થઈ જશો પછી અમે ગામમાં દાખલ થશું. એના જેવી હાલત નહી. આ રોવું ત્યારે ફાયદો પહોંચાડશે કે જયારે એ રોવું મારફત સાથે હોય, જઝબો હોય કે હું ઇમામ ઉપર મારી જાનને કુરબાન કરવા માટે. હવે ખબર કેમ પડે કે હું મારી જાનને કુરબાન કરી શકું? તો આવો દુનિયામાં જુઓ, તમે તમારા સમયને કુરબાન કરી શકો છો, તમે તમારી લજ્જતને છોડી શકો છો, તમે મુશ્કેલાત બરદાશ્ત કરી શકો છો. તો આવો ખરેખર તમે ઇમામે હુસૈન અલે ઇસ્લામના અનસાર છો. ઇમામે હુસૈનના અનસાર ઇમામે જમાના અલે ઇસ્લામના અનસાર છે. બે ફેર નથી, બે એક જ છે. કુલ્લોના મોહમ્મદ છે. આ હુસૈન 61 હિજરીમાં હતો, આ મહેદી આપણી અત્યારની હિજરીમાં છે, 1436મી હિજરીમાં છે. કરબલાના મેદાનમાં એક આવાજ ગુંજતી હતી, હલમિન નાસરીની અંસોરોના. આજે પણ આવાજ ગુંજે છે, છે કોઈ મારી મદદ કરવા વાળો? સન 61 હિજરીમાં હુસૈનની આવાજ હતી, આજે 1436 હિજરીમાં ઇમામે જમાના અલી ઇસ્લામની આવાજ છે. કઈ ફેર નથી. આપણે શું કરવું છે? અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર કોણ છે? રસૂલે ખુદાને જોયેલા છે, કલમો પડેલો છે. જે જે જગ્યા ઉપર રસૂલે ખુદા ગયા છે એ ત્યાં જઈ જઈને બે બે રકાત નમાઝ પડી છે. એમ થાય કે અહીંયા રસૂલે ખુદા આવ્યા છે તો ત્યાં બે રકાત નમાઝ પડે. મક્કામાં, મદીનામાં, જ્યાં પણ જ્યાં રસૂલે ખુદા પહોંચ્યા છે એ ત્યાં જઈને બે બે રકાત નમાઝ પડે. રોઝા રાખતો આટલા બધા મુત્તકી પરહેજગાર, અને એની ઉમર પણ 80 વર્ષની હતી. 80 વર્ષ સુધી જીવતા રહ્યો અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર. મક્કામાં ઇમામે હુસૈન અલી ઇસ્લામને મળે છે. મૌલા, મારે તમને એક વાત કહેવી છે. શું વાત છે? કે રસૂલે ખુદાથી મેં એક હદીસ સાંભળી છે કે મારા હુસૈનને કત્લ કરવામાં આવશે, પ્યાસો કત્લ કરવામાં આવશે. જે કોઈ આ જમાનો દર્ક કરે તો હુસૈનની મદદ જરૂર કરે. કોણ કહે છે? રસૂલે ખુદા કહે છે. કોને કહે છે? અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર ઇબ્ને ખત્તાબને કહે છે. મોલા, ઇમામે હુસૈન ને આ હદીસ પોતે કહે છે. હવે ઇમામે હુસૈન ને પણ મોકો મળ્યો, પૂછે છે, અરે અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર, તે આ હદીસ તો મારા નાનાથી સાંભળી છે. રસૂલે ખુદાનો હુકમ છે કે તું મદદ કર મારી, હવે તું શું કરવા ચાહે છે? તારો ડિસિઝન શું છે? તો કે ના, હું તમારી મદદ માટે આ મક્કાથી બહાર નીકળવાનો નથી. પછી ઇમામના ગળા પાસે ચૂમે છે, છાતી પાસે. અહીંયા ઇમામ કહે છે, શું કરે છે? તો કે આ ઈ જગ્યા છે જ્યાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ બોસો લીધેલો છે, ત્યાં ચૂમી ભરેલો છે. અરે ભાઈ, તને આ ચૂમી ભરવાનો એહતરામ છે, પણ રસૂલે ખુદાની વાત માનવાનો તને કઈ પરવા નથી. આપણી હાલત કઈક આવી નથી કે આપણે ઇમામે હુસૈન અલે ઇસ્લામને એકલા મૂકી દઈએ છીએ. જ્યારે વખત નહીં, અત્યારથી આપણે કોશિશ કરવાની છે કે આપણો ઇસ્લામ ફક્ત આપણી દુનિયા માટે ના હોવો જોઈએ. આપણી દુઆ જે આપણે નમાઝમાં પડીએ છીએ, રબ્બના આતિના
દુનિયા હસના વા ફિલ આખિરતે હસના. એ ખુદાએ મને દુનિયામાં પણ નેક આપ્યા અને આખિરતમાં પણ નેક આપ્યા. પણ એવું નહીં કે જ્યારે આપણને કંઈક મુશ્કેલ આવે અને દુનિયાની નેકીમાં દુનિયાની રાહતમાં કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે આપણા ઈમાનને ભૂલી જઈએ, એવું ના કરવું. બલકે જ્યારે પણ ઇસ્લામ આવાઝ દે આપણે લબ્બૈક કહેવાનું છે. લબ્બૈક યા હુસૈન આપણે ઘણી વખત ઝિયારતમાં જઈને બોલતા હોઈએ છીએ, અવારનવાર બોલતા હોઈએ છીએ. પણ આ લબ્બૈક યા હુસૈન ક્યારે થશે કે જ્યારે આપણે પોતાની પર્સોનાલિટી શહદાએ કરબલા જેવી બનાવી નાખી હશે. ઇમામે ઝમાના અને ઇસ્લામના ચાહવાવાળા કોઈ બીજા નહીં હોય, આપણામાંથી જ હશે. પણ કેવા ચાહવાવાળા? એવા ચાહવાવાળા કે જેવા શહદાએ કરબલા હતા, ના પોતાની જાનની પરવા કરી, ના માલની પરવા કરી. અને જ્યારે નમાઝનો સમય થતો ત્યારે ઇમામે હુસૈન અલે ઇસ્લામની સાથે નમાઝ પણ પડતા, ઇમામની નમાઝ પણ બચાવતા. હવે હું કાલે જોઈશ આપણે પેલી કેટેગરીમાં આવી ગયા કે નહીં ખબર કેમ પડે? ઝોહરમાં પેલી લાઈન કેટલી આવે છે ખબર પડી જશે ઇન્શાઅલ્લાહ. એક દુરૂદ પડે મુહમ્મદ વઆલા આલી મુહમ્મદ પર. દુનિયા માટે કામ કરે છે અને ફક્ત અમારી જબાન અમારા કલામ ને યાદ કરી અને ફક્ત દાવો કરે છે, અમલ નથી કરતા, દુનિયાને તરજીહ આપે છે, ખુદાવંદી આલમ એવા લોકોને જહન્નમમાં નાખે. આપણે જવું છે જહન્નમ? આપણે આવી દુઆના મિસ્તાક બનવું છે? નથી બનવું. માટે જરૂરી છે આપણે તૈયારી કરી નાખીએ કે આપણે ઈમાનની માટે ઈમાનનો ઇકરાર પણ કરીએ અને અમલ પણ કરીએ. હવે બીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે, વા ફિરકતુન અહબુના વસમઉ કલામના વલમ યક્તસરુ અન ફઅલના, કે બીજા ગ્રુપમાં એવા માણસો છે કે જે અમારી મોહબ્બત રાખે છે, અમને સાંભળે છે અને અમલ પણ સરખો કરે છે. બધી વાત બરાબર, પણ શું કામ? લયસ્તાકલુ નાસ બિના, કે જેથી લોકો થકી એમાં પોતાની ઇમ્પ્રેશન જમાવી અને પોતાનું પેટ ભરી શકે. પેટ ભરી શકે ફાયદો બધું. આપણે કોઈ માણસને એવી રીતે જોઈએ, આપણે કોઈની સામે આંગળી નથી ચીંધવાની, આંગળી તો આપણે આપણે નફ્સ ઉપર ચીંધવાની છે. કોઈ એવો માણસ કે જે ઇમામની વાત ઉપર બહુ સરખી રીતે અમલ કરતો હોય, માનતો હોય, બધી વાતે બરાબર, પણ શું કામ એનું પેટ ભરી શકે? તો આવા માણસો માટે ઇમામે સાદિક અલૈહિસ્સલામ દુઆ કરે છે, યમલાઉલ્લાહુ બુતુનહુમ મિનન નાર, કે ખુદાવંદી આલમ ઈ લોકોના પેટને જહન્નમની આગથી ભરી દે. ગદીરના મેદાનમાં એક શાયર છે શબસ બિન રબી, જ્યારે આ ગદીરનો વાક્યો થયો, મન કુન તો મૌલાની વાતને, બૈઅતની વાતને, આસમાનથી અઝાબ આવવાનો, બધી વાત પૂરી થઈ ત્યારે રસૂલ ખુદા પાસે આવે છે શબસ બિન રબી અને કહે છે, એ રસૂલલા, આખા ગદીરના વાક્યને હું શાયરીમાં પેશ કરું? રસૂલ ખુદા કે બિસ્મિલ્લા, એ આખા ગદીરના વાક્યને ઈ જગ્યા ઉપર સરસ મજાની શાયરીમાં પેશ કરે છે. બરાબર થઈ ગયું. હવે 70 દિવસ, કેટલા દિવસ? કેટલા 70 એટલે કેટલા થાય સુશાન? 70 દિવસ પછી સકીફાનો વાક્યો આવ્યો, ત્યાં પણ શબસ બિન રબી સકીફાનો વાક્ય પૂરો થયો અને ત્યાં પણ એક શાયરી પેશ કરી આ સકીફા માટે. વિચાર કરીએ, એક ગદીરી સકીફા કેમ થયો? કારણ કે આ ઈમાન પેટ માટે હતું. બીજો એક એક્ઝામ્પલ તમને, હસન બિન સાબિત, માફ કરજો, હસન બિન સાબિત હતો કે જેને આ શાયરી પેશ કરી, અને શબસ બિન રબી કે જેણે ઇમામે હસન મુસ્તફા અલે ઇસ્લામના હાથે બયત કરી, બીજે દિવસે માવિયાની પાસે જઈને બયત કરવા બેસી ગયો. વિચાર કરી કે ઘણા માણસો એવા રંગ બદલતા હોય છે. આપણે શું કહેવાય છે, કાકીડો કહીએ છીએ ગુજરાતમાં, શું કહેવાય, કેમેલિયન, રંગ બદલે. ઘડીક જોઈએ તો એટલો મોટો સરસ મજાનો મોમિન થાય, પેટ ભરાઈ જાય એટલે મોટો કાફીર હોય. હસવા જેવી વાત નથી, સિરિયસ વાત છે. આપણને એમ થાય કે આપણે ક્યાં આવ્યા છીએ,
આવો એક એક્ઝામ્પલ આપો કે આપણે એવા છીએ કે નહીં ખબર પડે. આપણે અલ્હમ્દુલિલ્લાહ ઇમામ બારગાહમાં આવીએ તો સરસ મજાના કપડા પહેર્યા હોય, ખુશ્બુ લગાડેલી હોય, નમાઝ માટે ખુશો ખુશુથી આવતા હોય, મા બહેનોમાં ચાદરમાં આવતા હોય. પણ ઘણી વખત તો મને અજબ થાય કે કોઈ વખત ફરતા ફરતા મલાકાસીમાં કહેવાય ચાંગાના ચાંગાના હોય, ઓલા પણ દરિયા કિનારે ફરવા જાય ત્યારે ખબર ના પડે આપણને કે આ મોમેના છે કે મુશ્રેકા છે. કારણ કે આપણી અહેલે બૈતની ચાહવા વાળી ઔરત ત્યાં દરિયા કિનારે એ લોકોની જેમ કપડા વગર હોય. મતલબ શું થયું કે આપણામાં પણ હજી અંદરમાં કેમેલિયો છે, રંગ બદલાય છે આપણો. નહીં, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ચાહવાવાળા કોઈ દિવસ રંગ નથી બદલતા. એ સાબિત કદમ એવા હોય છે કે તોફાનના તોફાન સિક્લોનના સિક્લોન વટાઈ જાય, પરંતુ એના ઈમાનમાં ખામી ના આવે. ત્રીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, વફિરકતુન અહબ્બુના વહફઝુ કૌલના વઅતાઉ અમરના વલમ યુખાલિફુ ફઅલના. કે આ ત્રીજા ગ્રુપના માણસો એવા છે કે અમારા કલામને સાંભળે છે, અમારી ઇતાઅત કરે છે અને અમારો વિરોધ પણ નથી કરતા, અને પ્યોર સાચા શુદ્ધ એકદમ અમારા ચાહવા વાળા છે, એના માટે દુઆ કરે છે. ઓલાઇકા મિન્ના વનહનુ મિનહુમ, કે એ લોકો અમારાથી છે અને અમે એ લોકોથી છે. હવે વિચાર કરીએ કે આપણે ત્રણ કેટેગરીમાંથી ક્યાં બનવું છે. પહેલા કે જે દુનિયા માટે ઇસ્લામ કરે છે, કે બીજા પોતાના પેટ માટે ઇસ્લામ કરે છે, કે ના શુદ્ધ મુસલમાન કે એને બધું કુરબાન કરવું હોય તો કુરબાન કરી દે. This is you, આપણા હાથમાં છે. મોકો આપણા હાથમાં છે, ઉમ્ર આપણા હાથમાં છે, એક્ઝામ્પલ આપણા હાથમાં છે. કરબલામાં જે માણસો આવેલા હતા બધા ક્યાં હતા? કોઈ દુનિયા માટે આવેલું, કોઈ પેટ ભરવા માટે આવેલું, કોઈ ઇજ્જત માટે આવેલું, કોઈ શોહરત માટે આવેલું, કોઈ મકામ માટે આવેલું, કોઈ જે છે એ હરવા ફરવા આવેલું, ઇમામે હુસૈનને કતલ કરતું, કોઈ ડર ના મારે ઘરે બેઠેલું, પણ નહીં, ઇમામે હુસૈન પાસે જે 72 કિંમતી દિયામા હતા એ પોતાનું ઘરબાર લૂંટાવવા માટે આવેલા, પોતાની જાનને કુરબાન કરવા માટે આવેલા હતા. એ લોકો આવેલા હતા કે અમને કયામતમાં રસૂલે ખુદાથી કંઈક બહેતરીન અજર મળે, ખુદાથી બહેતરીન અજર મળે. આ દુનિયા તો ફના થઈ જવા વાળી છે. હોર શું કહે છે પોતાના દીકરા, કે દીકરા આ દુનિયા જે છે ફના થઈ જવા વાળી છે, હું ચાહું છું મારી આખિરતને સુધારો. આજે હું અહીંયા જીવતો રહું તો પછી કાલ સવારે મને આ જમાનો મારી નાખશે. જમાનો મારી નાખશે એટલે શું? મારી ઉમ્ર થઈ જશે અને હું મરી જઈશ. પણ હું ચાહું છું હુસૈન સાથે રહી મારી શહાદત પેશ કરી અને કયામતમાં અલ્લાહની બારગાહમાં કામયાબ થાઉં. આપણે આ દુનિયાને કઈ મોટી વસ્તુ સમજીએ છીએ? કઈ નથી. અત્યારે પૈસો છે, કાલે પૈસો ચાલે જવાનો છે. અત્યારે જવાની છે, કાલે બુઢાપો આવી જવાનો છે. અત્યારે જિંદગી છે, કાલે મોત આવી જવાની છે. આજે તંદુરસ્તી છે, કાલે બીમારી આવી જવાની છે. શું કરશું આ દુનિયામાં? આ દુનિયા કોઈની નથી થઈ, કોઈની થવાની નથી. માટે જરૂરી છે કે આપણે આપણી જાતને અહલે બૈતના હવાલે કરી દઈએ, શહદાએ કરબલા જેવા થઈ જઈએ અને ઇમામે ઝમાના અલે ઇસ્લામનો ઇંતજાર કરીએ. પણ એ ઇંતજાર કુફાવાસીઓ જેવો નહીં, બલકે એવા માણસો જેવો કે જેણે પોતાની જાનને ઇમામ ઉપર ફિદા કરી. કરબલાથી જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નીકળી રહ્યા હતા ત્યારે પોતાની દીકરી સુગરા એને લઈ જવાની ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મનાઈ કરે છે અને કહે છે, આ બહેન ઝૈનબ, તમે એવી રીતે તમે નીકળો કે મારી સુગરાને ખબર ના પડે. હવે બધા માણસો જ્યારે ઓચિંતા સફરની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય તો કોનાથી વાત છુપી રહી ઘરમાં? કહે છે, આઈ ફોફી અમ્મા, હું પણ ચાહું છું કે કરબલામાં, હું ચાહું છું આ સફરમાં તમારા સાથે આવું. જનાબે ઝૈનબ જવાબ નથી દેતા.
જનાબે સુગરા પોતાની માં પાસે જાય છે અને કહે છે, માદરે ગિરામી, હું ચાહું છું કે સફરમાં તમારા સાથે આવો. માં છે, સમજાવે છે, દીકરી તું બીમાર છે, તું અહીંયા આરામ કર. તો કે નહીં, હું આરામ કેવી રીતે કરું કરી શકું જ્યારે કે મારો ભાઈ અલી અકબર આ સફરમાં સાથે જાય છે. હું અહીંયા મદીનામાં એકલી કેવી રીતે રહી શકું જ્યારે કે મારો નાનો ભાઈ અલી અસગર પણ આ સફરમાં સાથે જાય છે, સકીના પણ આ સફરમાં સાથે જાય છે, હું અહીંયા એકલી કેવી રીતે રહી શકું? અજરો કુમાર અલ્લાહ, આ સદારો કોઈ જવાબ નથી આપતો અને સફરની તૈયારી થવા લાગી. સુગરાને પણ સાથે લઈ લો કે એનું દિલ પણ નારાજ ના થાય અને ખુશ થઈ જાય. ઇમામે હુસૈન જવાબ આપે છે, સાકરીન બયાન કરે છે, જયારે મને મન થાય છે કે હું રસૂલે ખુદાની ઝિયારત કરું, હું અલી અકબરની ઝિયારત કરી લઉં છું. અગર હું ચાહું કે મારા ભાઈ હસન મુસ્તફાની ઝિયારત કરું તો હું જાઉં છું અને કાફલો પહોંચે
રહ્યો છે. સુબે આશુર નમોદાર દે. અલી અકબર ની આવાજ કરબલા માં ગુંજવા લાગે. અબુ જાકિરિન બયાન કરે છે, ઇમામ હુસૈન ને પાસે અલી અકબર માંગણી કરે છે, કારણ કે જનાબે ઝૈનબ ની માંગણી હતી કે આજની સવાર ની અઝાન અલી અકબર આપે. ઇમામ હુસૈન જ્યારે અલી અકબર ને કહે છે, એ દીકરા આજે તમે અઝાન દો કે જેથી મારી બહેન ખેમા માં સાંભળે. કહે છે, બાબા તમે વખત ના ઇમામ છો, એક કામ કરો, અહીંયા કરબલા માં બહેન મારી વુવી ઝૈનબ સાંભળે અને મદીના માં મારી બહેન સુગરા પણ સાંભળે. હા સદારો, અલી અકબર ની આવાજ બુલંદ, અલ્લાહુ અકબર. સુગરા ની આવાજ સાંભળે રે. સુગરા ને એમ થયું કે મારો ભાઈ અલી અકબર આવી ગયો છે. બધી જગ્યાએ તલાશ કરે છે, શાયદ મસ્જિદે નબવી માંથી અઝાન દીધી હોય, શાયદ બકરી માંથી અઝાન દીધી હોય, પરંતુ ક્યાંય અલી અકબર સુગરાને નજર નથી આવતા. હાસરનો વખત પણ નજદીક આવ્યો. ઇમામ હુસૈન પાસે રજા લઈ અલી અકબર પણ મેદાનમાં જાય છે. ઘોડાથી જયારે જમીન પર આવે છે, ઇમામ હુસૈન પહોંચે છે, કહે છે, બેટા કોઈ આખરી ખ્વાહિશ અને તમન્ના હોય તો બયાન કરો. અને તમને ખબર છે અલી અકબર, હું તમે પાણી તો નથી પીવડાવી શકવાનો. કહે છે, બાબા તમે વખત ના ઇમામ છો, બસ હું જે છે મારી બહેન સુગરા થી વાયદો કરીને આવ્યો હતો કે જેવા હાલાત સારા થશે હું તમને લેવા માટે જરૂર આવીશ, પણ હવે મને યકીન છે કે હવે મારી બહેન સુગરા સાથે મારી મુલાકાત નહીં થાય. પણ મને તમન્ના છે કે બસ આ દુનિયાથી આંખ મીચાય એ પહેલા હું મારી બહેન સુગરા ની ઝિયારત કરી લઉં. ઇમામ હુસૈન અલી અકબર ની આંખો માંથી ખૂન ને ખાક ને સાફ કરે છે, કહે છે, અલી અકબર મારા હાથ તરફ જો. કહે છે, બાબા તમારા હાથ પાસે જે છે મદીના દેખાઈ રહ્યો છે, પણ મારી બહેન સુગરા નથી દેખાઈ રહી. કહે છે, હવે જો. કહે છે, બાબા મોલે બની હાશિમ દેખાઈ રહ્યો છે, પણ મારી બહેન સુગરા નજર નથી આવતી. અલી અકબર હવે જો, તું હવે તને સુગરા નજર આવશે. હવે જે અલી અકબર જોવે છે, આવાજ દે છે, આય રે સુગરા. ઇમામ પૂછે છે, બેટા શું દેખાઈ રહ્યું છે? અરે બાબા મારી બહેન સુગરા પોતાના રોખસાર ને મારા કદમો ના નિશાન પર રાખે આવાજ દે છે, ઓ અલી અકબર. Ya Hussein.